કરનસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની. નજર નાખે મહત્વના સમાચાર પર. તો વડિયામાં ગણેશ મહોત્સવમાં ઠેર ઠેર અનેક લોકોના ઘરે પણ બિરાજમાન છે, ત્યારે વડિયા સ્ટેટના મહારાજના નામથી ગણપતિ દાદા ઓળખાય છે. ખાસ વાત તો એ છે કે દાદાની મૂર્તિ પ્લાસ્ટિકની છે, જે દરેક વર્ષે રહે છે, અને સાથે નાની મૂર્તિ રાખવામાં આવી છે, જે દાદાનું વિસર્જન કહી શકાય રીતે ઘણા લોકો ઉત્સવનો આનંદનો લાભ લે છે. અમરેલી જિલ્લાના વડિયા ગણેશ મહોત્સવ વડિયામાં ઠેર ઠેર અનેક લોકોના ઘરે પણ બિરાજમાન છે, ત્યારે વડિયા સ્ટેટના મહારાજના નામથી દાદા ઓળખાય છે. પેલેસ રોડ કા મહારાજા દાદાની ખાસ વાત એ છે કે દાદાની મૂર્તિ પ્લાસ્ટિકની છે, જે દરેક વર્ષ રહે છે, સાથે નાની મૂર્તિ રાખવામાં આવે છે, જે દાદાનું વિસર્જન કરી શકાય, મતલબ કે કોઈ જાતનું પ્રદૂષણ થવાનો કોઈ પ્રસંગ જ ઉદ્ભવતો નથી. આ સાથે જ લોકોમાં પણ સારો મેસેજ જાય છે કે આ સિસ્ટમથી ઉજવવામાં આવે તો દુકાનદાર આરતી સમયે અચૂક હાજર થઈ જાય છે. રોજે રોજ અલગ અલગ પ્રસાદી હોય છે, બાળકોથી માંડીને વડીલો બહેનો આરતીમાં હોય છે. આજની આરતી નાના બાળકોના હાથે ઉતારવાની હતી, જેઓ દાદાની આરતી ઉતારી દાદાના ગણેશોત્સવમાં તમામ જ્ઞાતિના લોકો પણ ઉત્સાહથી જોડાયા હતા. ગણપતિ મૂર્તિનું સ્થાપન કરેલ છે. છેલ્લા બે વર્ષથી બધા લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ વાપરે છે, અમે પ્લાસ્ટિકની મૂર્તિ વાપરીએ છીએ. કોઈ પ્રદૂષણ ન થાય તે માટે પ્લાસ્ટિકની મૂર્તિ, નાની મૂર્તિ વાપરીએ છીએ, વધારવા માટે પણ નાની મૂર્તિનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે પેલેસ રોડના રાજા ગણાય છે. આ મેઇન પેલેસ રોડના રાજા ગણાય છે, અને આજુબાજુની દુકાનવાળા ટોટલી બધા લોકો રોજે પ્રસાદનો સહયોગ આપે છે. રોજે રોજના સાંજના ટાઈમે અલગ અલગ વ્યક્તિની પ્રસાદ હોય છે, બધા વેપારીઓ સહયોગ આપે છે. હું તો એમ કહું કે આ અમરેલી જિલ્લાનું નાનું એવું ગામ છે, પણ ગણપતિજી ઉપર એટલી બધી શ્રદ્ધા છે બધાને. બધા અત્યારે આરતીમાં આનંદ લેવા આવ્યા છે, બધાએ આરતીનો લાભ લીધો અને સૌ લોકો પ્રસાદી લઈને અહીંયાથી જાય છે. આ પેલેસ રોડના મહારાજા છે, બધા આનંદથી આરતી કરે છે અને પ્રસાદ લે છે અને ઠેર ઠેર ગણપતિ બાપાને બેસાડે છે. રાજુ કારિયા સાથે અશોક મણવરે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાનીરામમાં પણ રાજમંદિર પ્લાઝા ખાતે ગણપતિના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરાના રાજમંદિર પ્લાઝા ખાતે મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. સાથે મળીને ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરી હતી. તો બીજી તરફ ગુજરાતની નામાંકિત કલાકાર અને ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવતી શ્રદ્ધા વાણિયા દ્વારા ગણપતિના ગુણગાન ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. જો વાત કરવામાં આવે તો કલાકાર શ્રદ્ધા વાણિયાની, તો તેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાના કોલ જેવા કંઠને લઈને લોકોમાં સારી ચાહના મેળવી છે. ભગવાનના ગુણગાન ગાવાની સાથે સાથે લોકોને મનોરંજન પણ પૂરું પાડે છે. અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની લોકો ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આજે ધાનેરા રાજમંદિર પ્લાઝા ખાતે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારી સમૃદ્ધિ બીટ્સ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું અને ભવ્ય ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, અને અમે ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. સુરેશ ગુલજર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. ગોધરા શહેરમાં ગણેશ મહોત્સવ તેની અંતિમ ચરણમાં છે. શહેરમાં વિવિધ જગ્યા ઉપર ગણેશ દાદાની નાની મોટી તેમજ અવનવી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. એક તરફ પીઓપીના ગણેશ મૂર્તિની સામે માટીના ગણેશ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની બોલબાલા વધી છે, ત્યારે સૌ પ્રથમ વખત ગોધરાના સોની વાડના નરસિંહ પ્રેમાનંદ યુવક મંડળ દ્વારા વડની વડવાઈઓના ગણેશ સ્થાપિત કરીને પર્યાવરણ બચાવનો અનેકો સંદેશ પૂરો પાડવામાં આવ્યો છે. ગોધરા શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા પંડાલો ઉભા કરવામાં આવ્યા છે. ગણેશ પંડાલોમાં કોઈક જગ્યાએ નાની કે પછી મોટી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. હાલમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની બોલબાલા વધી છે, કારણ કે પર્યાવરણના પ્રદૂષણને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે. ગોધરા શહેરમાં નરસિંહ પ્રેમાનંદ ખડકી યુવા મંડળ દ્વારા પર્યાવરણ વિષયને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે વડની વડવાઈઓમાંથી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા જોવા ગોધરા શહેરમાંથી લોકો ઉમટી પડ્યા છે. આ મૂર્તિ દ્વારા સમાજમાં વૃક્ષો વાવવાની પહેલ કરવાનો પણ સંદેશો આ યુવક મંડળ દ્વારા આપવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વડવાઓની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે અને તેનું વજન 25 કિલો છે. આના યુવક મંડળ છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરી છે. આ ગણેશ પ્રતિમા પ્રથમ રાજ્યમાં હોઈ શકે છે.
શ્રી નરસિંહ પ્રેમાનંદ ખડકી સોનીવાળ ગોધરામાં શ્રીજી ગણેશ બિરાજમાન છે, જે વડની વળવાઈમાંથી દર સાલની જેમ આ વર્ષે બી ઇકો ફ્રેન્ડલી બનાવેલ છે. વડની વળવાઈની શ્રીજી ગણેશની પ્રતિમા 7 ફૂટ ઊંચી અને 25 કિલો વજન ધરાવે છે, જે શહેરના તમામ વિસ્તારના લોકો જોવા દર્શન કરવા માટે ઉમટી પડે છે. તેની અમે લોકો એ પાઠવવા માગીએ છીએ કે પર્યાવરણ બચાવો, વૃક્ષો વાવો. પ્રીતેશ દરજી સાથે NS ગુજરાત ન્યૂઝ પંચમહાલ. જેતપુરમાં સરદાર ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ગણપતિની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા. જેતપુર દેસાઈવાડીમાં આવેલ સરદાર ગાર્ડનમાં સરદાર ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવમાં સરદાર ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો. અન્નકૂટમાં ભગવાન ગણપતિને વિવિધ જાતના અન્નકૂટ ધરાવવામાં આવ્યા. રાત્રિ ગણપતિ મહોત્સવમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ તેમજ આશરે 1000 મહિલાઓએ એકીસાથે 1000 દીવડાની આરતી ઉતારી, ત્યારે સરદાર ગાર્ડન દીવડાની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આરતીનો લાભ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પણ લીધો હતો. આ તકે જયેશભાઈ રાદડિયાએ દેસાઈવાડીમાં આવેલ સરદાર ગાર્ડનમાં લાઇટનું ટાવર, જેની કિંમત 5 લાખનું પાર્ક ટાવર નાખવાની જાહેરાત કરી હતી. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા મધુસૂદન માર્કેટના વેપારીઓ દ્વારા 5 દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી અને વિશાળ શોભાયાત્રા નીકાળી ગણપતિ દાદાનો ધાનેરા તાલુકાના સરાલ ગામે વિસર્જન કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરાના મધુસૂદન માર્કેટના વેપારીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં મધુસૂદન માર્કેટમાં ગણપતિ દાદાની સ્થાપના કરી હતી અને 5 દિવસ સુધી ખૂબ જ ઉત્સાહ સાથે દાદાની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ વેપારીઓ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગ ઉપર ફરી ધાનેરા તાલુકાના સરાલ ગામે પહોંચી હતી અને ત્યાં ગણપતિ દાદાની આરતી કરી દાદાનું વિસર્જન કરાયું હતું. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. પહેલી વખત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. મહિલા મંડળ દ્વારા 56 લોક અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 દિવસ ગણેશ ઉત્સવ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
કેશોદ ના ઉમિયાનગર મહિલા મંડળ દ્વારા પહેલી વખત ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા મંડળ દ્વારા 56 ભોગ અન્નકૂટ ના દર્શન રાખવામાં આવ્યા હતા, જેમાં મહિલા મંડળ દ્વારા દરેક બહેનો પોતાના ઘરેથી અલગ અલગ વાનગી બનાવી 56 ભોગ અન્નકૂટ દર્શન રાખ્યા હતા. 5 દિવસ ગણેશ ઉત્સવ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. 5 દિવસના ગણપતિ ઉત્સવમાં ધૂન કીર્તન સત્સંગ આરતી સહિત ધામધૂમથી આનંદથી ઉજવણી કરાઈ હતી. આગામી વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવનાર હોવાનું ઉમિયાનગર મહિલા મંડળે જણાવ્યું હતું. અમે આ ગણેશ ઉત્સવ પહેલી વખત મનાવ્યો છે. અમે આ મહિલા મંડળ તરફથી આ ગણેશ ઉત્સવ મનાવ્યો છે. એમાં આજે 56 ભોગ અન્નકૂટના દર્શન રાખેલા છે. બધી બહેનો એના ઘરેથી અલગ અલગ વાનગી લઈને આવ્યા છે અને ગણેશ ઉત્સવનો આનંદ મનાવીએ છીએ. અમે 5 દિવસનો આ કાર્યક્રમ રાખેલો છે. હવે અમે ગણપતિ બાપા આગળ એવી પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષે અમને આવી શક્તિ આપે અને અમે આ કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ. ગોવિંદ અડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષય ગઢમાં વિદ્યાર્થી દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાયો હતો. મારી માથે બનાવેલા ગણપતિ ઉત્સવ સમગ્ર સંચાલન વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં ઠેર ઠેર શેરીઓએ ગામડાઓમાં ગણેશ ઉત્સવનું વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષયગઢના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રસાદી ધરાવવામાં આવે છે. આરતી બાદ વિદ્યાર્થીઓ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અક્ષયગઢમાં આપ જે અહીં પધરાવેલ ગણેશજીની પ્રતિમાના દર્શન કરો છો, આ જે ગણેશજીની પ્રતિમા છે તેમાં જે મુખ્ય ગણેશજી છે, જેમનું આખા વર્ષ દરમિયાન અહીં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેમની સેવા પૂજા કરશે અને આ ગણેશજીને જે વિસર્જન કરવામાં નહીં આવે. અને આ બાજુમાં જે નાના ગણેશજીની પ્રતિમા જોઈ રહ્યા છો, સંપૂર્ણ માટીમાંથી બનાવેલી પ્રતિમા છે જેનું વિસર્જન કરવામાં આવશે. આપ જે પૂર્ણ આયોજન જોઈ રહ્યા છો, બધું જ આયોજન અહીં અભ્યાસ કરતા તમામ નાના મોટા દરેક વિદ્યાર્થીઓએ પોતાની રીતે નાની મોટી સેવાઓ કરી અને આખું આયોજન એમણે પૂરું પાડેલું. આમ તો આ ગણેશજી જે પધરાવવામાં આવ્યા છે એનો મુખ્ય હેતુ તો એવો છે કે વિદ્યાર્થીઓને ગણેશજી પ્રત્યેનો લગાવ વધે. અને અમે આજે ગણપતિ પધરાવેલા છે તે દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ સાથે મળી અને પધરાવેલા છે. અમે મૂળ સુધી આનું ડેકોરેશન પણ કરેલું છે અને અમે આ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે. તેમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ જાતનો પ્રસાદ રાખે છે અને સાંજે ગણપતિજીને ધરાવી અને બધા વિદ્યાર્થીઓ આ પ્રસાદનો લાભ માણે છે. ખૂબ સરસ રીતે અમે આ ડેકોરેશન કરેલું છે અહીંયા ગુરુકુલમાં. ગોવિંદ અડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. તો જેતપુરના રાજકોટ નેશ્વર હાઈવે પર પીઠડીયા ગામ પાસેથી પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. મંદિરની અંદર પ્રવેશતા જ તેની બાંધકામ અને કોતરણી જોતા મંદિર 4th સદીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ગણપતિ મહારાષ્ટ્રના ભક્તોની તમામ ઈચ્છા પૂરી કરશે. ગણપતિ દાદા પણ તેના ભક્તો ઉપર તમામ રીતે પ્રસન્ન રહેશે. ભાવિક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરાશે. જેતપુરથી રાજકોટ નેશ્વર હાઈવે ઉપર પીઠડીયા ખેડૂતની વાડીમાં અતિ પ્રાચીન ગણપતિ મંદિર આવેલું છે. મંદિરની અંદર પ્રવેશતા જ તેની બાંધકામ અને કોતરણી જોતા મંદિર 4th સદીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંદિર અંગે ઘણી લોકવાર્તાઓ સાંભળવા મળે છે, જે મુજબ અહીં ગોળ જંગલ સાથે ખેતી થતી હતી ત્યારે ખેડકામ દરમિયાન મંદિર મળી આવ્યું હતું અને સ્વયંભૂ રીતે જ મંદિર જમીનની અંદરથી બહાર આવ્યું છે તેવું માનવામાં આવે છે. જોવા જઈએ તો મંદિરના ઇતિહાસ અને તેની ઉત્પત્તિ અંગે કોઈ પણ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. ખેડૂતના વખતથી આ જમીન તેઓ ખેતી કરે છે. તે વર્ષોથી તેઓ જ મંદિરના પૂજારી તરીકે સેવા પણ આપે છે. મંદિરની અંદર પ્રવેશતા જ અંદરનું વાતાવરણ એકદમ અલૌકિક અને ભક્તિમય લાગે છે. ચારે તરફની વનરાઈઓ લીલોતરીઓથી લીલોછમ વાતાવરણ મંદિરની પવિત્રતામાં વધારો કરે છે. જેતપુર અને આસપાસથી લોકો અહીં પગપાળ આવે છે અને અહીં ગણપતિ મહારાજની માનતા કરે છે. ગણપતિ દાદા પણ તેના ભક્તો પર તમામ રીતે પ્રસન્ન રહે છે અને તેના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. બહુ સરસ અનુભૂતિ થાય છે. અમે દર મંગળવારે આવીએ છીએ, દર ગણેશ ચોથ હોય ત્યારે આવીએ છીએ અને બધી મનોકામના પૂર્ણ થાય છે. જે પણ જે કોઈ પણ પાછળ અમે જે માનતા કરીએ ને એ બધી પૂર્ણ થાય છે. બીજાના કામ માટે તો બહુ સરસ ગણપતિ બાપા બધાને બહુ શ્રદ્ધાપૂર્વક બધાને બહુ સરસ આશીર્વાદને બધું આપે છે અને મારા હસબન્ડ પણ અહીંયા જ બેસે છે દર રોજના માટે. અને મારા ખેતરમાં જ આ મંદિર આવેલું છે, પાંડવો વખતનું હોય અથવા તો 1000-2000 વર્ષ પહેલાંનું એક સાધુ આવ્યા હતા બ્રહ્મમૂર્તિ રાજકોટના, એ એમ કહેતા હતા માટી હુંગીન કે આ 1000-2000 વર્ષ પહેલાંનું હોય છે એમ. ને હું 15 વર્ષનો હતો ત્યારથી આ સેવા પૂજા કરું છું અને ઘણા એના પરચા છે અને ભાવિકોના ધાર્મિકો જે આવે છે સેવા
ઓલા દર્શન કરવા એને બધાને મનોકામના પૂર્ણ કરે છે. સુરેશ બાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. તો હાલના બુલેટિન માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.